हेलो बच्चा पाल दी। तो नेक्स्ट सरस मजानो दाखलो तुम्हारे स्क्रीन ऊपर सामने छे। सू की दू छे 6 गुणाकार मां 10 ની માઈનસ 4 ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે, બેટા લંબ રૂપે આપેલું છે, મતલબ થીટા કેટલો આપેલો છે, શું કહેવા માંગે છે, લંબ રૂપે છે માને થીટા હશે સરસ મજાનો 90 ડિગ્રી। ક્યા બાત ક્યા બાત ક્યા બાત, એની ઝડપ બેટા સૌથી પહેલા તો ગિવન ડેટા લખી લેવાના। ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે છે, ઝડપ આપણી પાસે છે, બહુ સારા માણસો છે બેટા, એટલે કે દળ અને વિદ્યુત ભાર પણ આપણે આપી દીધું છે, જો કે એની આપણે જરૂર નથી, આપણને તો ખબર છે ને। માર્ગની ત્રિજ્યા કેટલી હશે, ઓકે ત્રિજ્યા મેળવવાનું કીધું છે, આવૃત્તિ, ઓકે આવૃત્તિ મેળવવાનું કીધું છે, ને ઉર્જા, ઓહો ઉર્જા ઘણું બધું મેળવવાનું કીધું છે, ને એ ઉર્જા છે તે કમ્પલસરી બેટા આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાનું કીધું છે। ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેમ જશું બધું જોઈ લી, ચલો ધ્યાન ઇથે। પહેલા તો બેટાની રેડિયસ માટેની કહાની કરીએ, તો લંબરૂપે છે તો માર્ગ હશે વર્તુળાકાર, ને કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે જ્યારે ભ્રમણ કરે તો કેન્દ્ર તરફ એક બળ ફરજિયાત લાગવું જોઈએ, જેને પ્રેમથી આપણે બોલીએ છીએ બેટા કેન્દ્રગામી બળ। તો એ જે કેન્દ્રગામી બળ છે તે કેટલું હશે કેટલું હશે કેટલું હશે, તો કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા પદાર્થ પર ચુંબકીય બળ લાગશે, તેથી તે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે। તો જરૂરી કેન્દ્રગામી બળ છે એ હશે આ ચુંબકીય બળ જેટલું જ, ને એ ચુંબકીય બળ એ છે QVB sin થીટા આવે, પણ sin થીટામાં sin 90 ડિગ્રી, sin 90 ડિગ્રી તો 1 થવાનું છે, ને કેન્દ્રગામી બળ થવાનું છે MV² / R। પ્રેમથી બેટા એક એક V અહીંયાથી ઉડી જશે, ને જેવું તમે R ને સૂત્રનો કરતા બનાવશો, અહીંયાથી R ને સૂત્રનો કરતા બનાવશો, તો એ થશે MV ના છેદમાં QB। આર અહીંયા જશે, QB નીચે આવશે, MV ના છેદમાં QB આવશે। વાહ ભાઈ વાહ ભાઈ વાહ, આ તો મજા આવી ગઈ એવું કંઈક આવ્યું છે, શાબાશ બેટા। તો એમ તમને ખબર છે પ્રેમથી મૂકી દો, વેગ પણ તમને ખબર છે બેટા પ્રેમથી મૂકી દો, ક્યુ તો તમને આપી દીધું છે, શાબાશ, બહુ ડાયા માણસો છે, ને ચુંબકીય ક્ષેત્ર પણ આપ્યું છે 6.4, ને બદલે બેટા અહીંયા લેવાનું કીધું છે આપણે 6, એને મતલબ અહીંયા રકમમાં છે થોડીક 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 એરર બેટા, થોડુંક આપણે અહીંયા સુધારી લઈશું, 6.4 કરી નાખશું, રેડી, વધારે કઈ ડિફરન્સ છે નહીં। તો તમામ કિંમતો મૂકશે, એ તો ગમે તે આપી શકશે, રકમ તો બદલી શકશે, મૂલ્યમાં થોડુંક થોડુંક હળીહંચા પણ કરી શકે, એ તો એની જવાબદારી છે બેટા, ઓકે। તો ફાઇનલ આન્સર બેટા આપણી પાસે આવવાનો છે, એ સરસ મજાનો એવો 28 સેન્ટીમીટર આવશે, જો સેન્ટીમીટરમાંથી આપણે 0.28 મીટર હતું એમાંથી કેમાં જતા રહ્યા હતા આપણે સેન્ટીમીટરમાં, ને આ જ વસ્તુ જે છે એને બેટા આપણે આગળની તરફ લઈ જઈએ ને આવૃત્તિ માટે જઈએ। તો આવૃત્તિ કેવી રીતે ફાઇન્ડ કરશું બેટા, એની આવૃત્તિ ફાઇન્ડ કરવા માટે એક મસ્ત મજાની આપણે વસ્તુ કરવી પડશે, એ આપણે અહીંયા વેગનો સહારો લેશું બેટા। વેગ એટલે કાપેલું અંતર અને એના છેદમાં લાગતો સમય, યાદ કરો 11મું ધોરણ, અંતરના છેદમાં સમય બેટા તમને વેગ આપે છે। તો વર્તુળાકાર માર્ગ માટે બેટા એક મસ્ત મજાનો રાઉન્ડ પૂરો થાય, એક રાઉન્ડ પૂરો થાય ત્યારે કાપેલું અંતર કેટલું હશે, એક રાઉન્ડ પૂરું થશે ત્યારે કાપેલું અંતર હશે તેના પરિઘ જેટલું, પરિઘ માને 2πr, ને એક રાઉન્ડ પૂરો કરવા માટે લાગતો સમય એને જ તો આપણે તેનો આવર્તકાળ કહીએ છીએ। તો છેદમાં લેવાનું છે બેટા આવર્તકાળ, એક રાઉન્ડ માટે લાગતો સમય એટલે આવર્તકાળ, પરંતુ પૂછેલું છે આવૃત્તિ, તો આવૃત્તિ એટલે કે શું છે બેટા, આવર્તકાળનું વ્યસ્ત એટલે કે આવૃત્તિ, તો આવર્તકાળ 1/T તું દેખાય છે, 1/T એટલે કે F મૂકી દેશું, F બરાબર V ના છેદમાં 2πr, મૂકો કિંમત, પ્રગટ થશે જવાબ, કાંઈ વાંધો ના જ હોય ને બેટા, આપણે કોઈને કાંઈ વાંધો ના હોય બેટા, બહુ સિમ્પલ સિમ્પલ છે, આ તો હવે લોલીપોપ લાગવું જોઈએ, રેડી, કિંમત મૂકવાથી જવાબ આવી જવાનો છે, આગળ વધશું અને વધતા જ રહીશું। નેક્સ્ટ વસ્તુ આપણે બેટા મેળવશું તેની ઉર્જા, હવે બેટા કોઈ પણ પદાર્થ ગતિ કરતો હશે તેની પાસે ગતિ ઉર્જા હોવાની છે, છે હોવાની છે 1/2 mv², એમાં તો નો પરેશાની એટ ઓલ, જરાય પરેશાની જ નથી, 1/2 તો આખા ગામને ખબર છે, એમ આપી દીધું છે ને ઝડપ પણ મેળવેલી છે, જો કે આપી દીધેલી છે, તો 1/2 mv² કરશું અને જવાબ હશે, પરંતુ દિક્કત એ છે આ જવાબ હશે એ જવાબ હશે જૂલની અંદર, તો જવાબ તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં માંગેલો છે, તો સૌથી પહેલું આપણી હમ્બલ ડ્યુટી એ હશે કે ગમે તેમ કરી જૂલમાંથી ઈવીમાં આવતા રહો, ઓકે બેટા,
ઝૂલમાંથી ઈવીમાં આવતા રહો. જેવા તમે ઝૂલમાંથી ઈવીમાં આવશો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશો, તો અહીંયા ઝૂલ હતું, અહીંયા ઈવી હતું, ઈ લખો તો છેદમાં પણ ઈ વડે શું કરી નાખવાનું બેટા, ડિવાઈડ કરી નાખવાનું. તો એ જવાબ આવશે એ છે બેટા 25.31 સમથિંગ 10^2. પણ માંગેલો જે જવાબ છે બેટા એ તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, ને કિલો એટલે કે 10^3, તો ફરજિયાત અહીંયા 10^3 કરવી પડશે. 10^2 હતી, 10^3 કરેલી છે બેટા. ઘાત વધે તો કિંમત ઘટે. તો બેટા અહીંયા 25.31 હતું, એને બદલે આપણે 2.53 કરી નાખ્યું, તો ફાઇનલ આન્સર લખાશે બેટા 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ. આશા કરું કે દરેક વસ્તુ મગજની અંદર વ્યવસ્થિત રીતે ફિટ થઈ ચૂકેલી છે.